જમીલાબેન, કંકોડાનું નામ ઘરમાં પડે ને એટલે મોટા ભાગના લોકોના છે ને મોઢા બગડી જાય કે યાર કંકોડાનું શાક બનાવ્યું છે, મારે નથી ખાવું એવું કહી જ દે. પણ તમે આજે કહ્યું છે કે કંઈક જોરદાર વેરાયટી બતાવવાના છો એમાં, જોરદાર વેરાયટી અને એ પછી એક નહીં ને બે, હા બે બે શાક બતાવીશું એક પર એક ફ્રી. આમ તો છે ને આવી રીતે એના બેનિફિટ્સ ની જો વાત કરીએ ને તો એ પણ એવું છે, એક પર એક ફ્રી, બહુ જ બધા બેનિફિટ્સ છે એના, બહુ જ ફાયદાકારક છે. હેલ્થ બેનિફિટ તો બહુ જ છે. તમને એવું લાગે કે આ કંકોડા ના શાક પછી ખાવ ને એટલે ઘી જેવું લાગે, બહુ સોફ્ટ લાગે. તમે ગમે તેવું કડક બનાવો ને પછી ખાવ ને તો બી સોફ્ટ લાગે અંદરથી. અને ગુણ તો એના ભરપૂર છે. જેમ વડીલોએ કહ્યું છે ને કે દેવું કરીને પણ ઘી ખાવ, એવી રીતે ચોમાસામાં રૂપિયા ના હોય તો થોડાક 250 લાવીને પણ બનાવીને ખાવ. એટલે ખાવા બહુ જ અગત્યના છે. દવા ખાવી એના કરતા આ ખાવું સારું. હા, દવામાં આપણે 1000 રૂપિયા નાખીએ એના કરતા 100 રૂપિયાના કંકોડા લઈને ખાવા શું ખોટા. 100 કંકોડા નો ભાવ હંમેશા વધારે હોય, જ્યારે આવે ત્યારે 60 રૂપિયાના 250 હોય બરોબર. પછી ધીમે ધીમે 25 ના 250 થાય, પણ ત્યારે પણ ખાવા તો જોઈએ ખાવાના. તો હવે જ્યારે પણ આપણે કંકોડા નું શાક બનાવવાનું કોઈ કહે ને તો બધાના મોઢા બગડી જ જાય છે. એટલે હવે બધાના મોઢા ઉપર આ શાક ખાઈને સ્માઈલ આવે ને એવી કોઈ રેસીપી બતાવી. હા ચોક્કસ ચોક્કસ. તો શું બનાવીશું આજે? આપણે પહેલા બનાવીશું ક્રિસ્પી કંકોડા. હવે એ કંકોડા એવા કે કઢી ખીચડી સાથે તમે ખાઓ ને તો બહુ જ મજા આવે. અમારા ઘરે જ્યારે કઢી ખીચડી બને ને અને જ્યારે ચોમાસું હોય ત્યારે ક્રિસ્પી કંકોડા બને. અચ્છા. અને ત્યાર પછી બનાવીશું આપણે એ બાજરીના રોટલા સાથે પણ ખાઈ શકો ને, દાળ ભાત શાક રોટલી બનાવો ને ત્યારે પણ ખાઈ શકો. એવા સોફ્ટ બનાવીશું, ડુંગળી ને બટાકો નાખીને. ઓકે, એટલે ક્રિસ્પી બનશે અને એક સોફ્ટ શાક બનશે. ઓકે, તો ચલો પહેલા કયું બનાવીએ? આપણે ક્રિસ્પી બનાવીએ. ઠીક છે. અહીંયા એને સમય જશે તળાય ને ત્યાર પછી મસાલા થાય, એટલે આપણે પહેલા વઘારી દઈએ પછી સાઈડ પર કરી દઈએ. ઓકે, ચલો ઓન કર ગેસ. દરેકના ઘરમાં બે પ્રકારના હોય વ્યક્તિઓ. તો મારા ઘરે મારા દિયરને તો ક્રિસ્પી જ જોઈએ. જો થોડાક બી સોફ્ટ હોય ને તો એને પછી બીજી કઢાઈમાં આટલું તેલ મૂકીને ક્રિસ્પી કરી આપવા જ પડે, તો જ ખાય એમ. અને ક્રિસ્પી છે ને એટલે થોડુંક તેલ આપણે વધારે મૂકીશું. જો તમે ઈચ્છતા હોય ને તો પાછળથી એ કાઢી લઈને પછી મસાલા કરવાના. ઓકે. હા, એટલે તમારું તેલ પેલું વધારે ખાવું ના હોય, પણ ક્રિસ્પી કરવા માટે તો જોઈએ તેલ. હા હા, એટલે આપણે એવું કરે. હા, સવાયા તેલને થોડું થવા દઈએ, પછી એની અંદર ઉમેરજો. હવે કંકોડા આવા આવે જો. હા બરોબર. હવે એની ઉપર આ કાકર કહેવાય, કાકર બરોબર. જો હવે એ કાકર ને લીધે એની અંદર દળ ને માટી ભરાય. તમારે એને પલાળી રાખવાના થોડી વાર, પણ પછી 2-3 વાર ધોઈ કાઢવાનું. પલાળી રાખો એટલે માટી એકદમ સોફ્ટ થઈને નીકળી જાય, અને જો ના નીકળે તો આવી રીતે હોરવી નાખવાના. હોરવું કહેવાય એને. આમ આમ છોલ આમ છોલવાના નહીં, આમ હોરવાના જો બરાબર. અને હોર્યા પછી એને આખાઈ ધોઈ કાઢાય અને પછી કટ કરી નાખવાના. જો પછી આ રીતે આપણે કટ કરી લેવાના, કારણ કે એની જો આપણે આખી છાલ કાઢી નાખીએ ને તો એના જે તત્વો છે એ બધા એની સાથે જતા જ રહે. અને એ રીતે હોરી નાખો એટલે ચાલે બરાબર. અને ઘણા લોકો એકદમ જાડા સમારે છે, તો તમારે ડુંગળી ને બટાકાની અંદર જાડા સમારો તો ચાલી જાય, વાંધો ના આવે. અને પણ જ્યારે પણ કોઈ શાક આપણે ક્રિસ્પી કરવું હોય ને તો પતલું. હા, તો ક્રિસ્પી પણ જલ્દી થાય અને ખાવામાં પણ સરસ લાગે. જો આ તેલ થઈ ગયું છે ને, થોડુંક જીરું નાખીએ આપણે અને બે લસણની કળી ઝીણી સમારી નાખવાની, એટલે લસણની ફ્લેવર એની અંદર બહુ સરસ લાગે. બળવા નહીં દેવાના. બસ જો હવે આ સમારેલા છે ને 200 ગ્રામ એ ઉમેરી દઈએ કંકોડા. જ્યારે કંકોડા આપણે ખરીદીએ ને ત્યારે એની પસંદગી કરવામાં કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? બસ કંકોડા બહુ જ પીળા પીળા નહીં લેવાના, થોડા લીલા હોય ને એટલે ફ્રેશ હોય. આમ તો કશું એમાં બહુ સડેલા એવા તો આવતા જ નથી. મેં તો ક્યારેય જોયા નથી મારી લાઈફમાં કે કંકોડા સડેલા આવ્યા હોય. તો બહુ મોટી સાઈઝમાં લઈએ તો એમાં બીયા પણ થોડા વધારે આવે એવું હોય? હા, બીયા અમુક, એટલે એવું કશું છે નહીં કે મોટી સાઈઝમાં બીયા વધારે જ હોય. મોટા હોય છતાં કૂણા હોય, જેમ કારેલા મોટા હોય છે છતાં કૂણા હોય છે ને, એવી રીતે હોય છે. અને અંદર અમુકમાં જ એવા કડક બીયા હોય છે. બાકી અમુક વાર છે ને મારા ઘરમાં તો મારા સાસુને તો બહુ જ ભાવે કંકોડા, તો એને એમને બીયા પણ બહુ ભાવે. પરવળના બીયા પણ બહુ ભાવે, આના ભાવે ને કારેલાના પણ બહુ ભાવે. વડીલો હોય ને ઘરમાં એમની પસંદગી જ કંઈક અલગ હોય. અત્યારે જેમની બધાની પસંદગી પીઝા બર્ગર પાસ્તા છે, એમ વડીલોની પસંદગી આ બધો ખોરાક છે. જો
આવી રીતે આપણે વઘાર દઈએ ને એટલે થોડુંક મીઠું નાખી દેવાનું સ્વાદ મુજબ. જો ચપટી લીધું બસ. જો હવે આપણે કંકોડા વઘાર્યા, મીઠું નાખ્યું, હવે થોડો ફાંસ જ ગેસ રાખવાનો અને ઢાંકી દેવાનો એટલે ચડી પણ જશે અને ક્રિસ્પી પણ થશે. થોડી વારે હલાવી દેવાનું. હવે આપણે ટ્રાન્સફર કરી દઈએ ને બીજી આપણે સબ્જી વઘારી. બસ હવે એને થવા દેવાના. આપણે એને ક્રિસ્પી જ કરવાના છે એટલે લાલચ કરવાના છે એટલે વાંધો નહીં, પછી થઈ જશે. હવે આની અંદર આપણે તેલ લઈએ છીએ. કંકોડા છે ને પ્રેશર હોય ને, હાઈ બ્લડ પ્રેશર એને પણ બેલેન્સ કરે, પછી ડાયાબિટીક પેશન્ટ માટે પણ બહુ સારા છે. ફાઇબર છે, આયર્ન છે અને લો કેલ છે. હા, લો કેલ ને બહુ સ્કીન માટે પણ સારા છે. એટલે આમ જોવા 100 વાતની એક જ વાત કે એમાં બહુ જ સારી તંદુરસ્તી માટેના બધા તત્વો અંદર રહેલા છે. એટલે ચોમાસું આવે એટલે આપણે ખાઈ જ લેવાના, અઠવાડિયે એકાદ વાર તો બનાવી જ લેવાના, બનાવી જ લેવાના. અને એવું પણ કહેવાય કે જો તમે રોજે કંકોડાનું શાક ખાવ ને તો તમારા શરીરમાં રહેલી અમુક બીમારીઓ છે ને એનો નાશ પામે છે. હા, એક શરીરને શુદ્ધ કરે કરે છે. હા, અને જેમ તમે કહ્યું ને કે કેલરીઝ ઓછી હોય છે, તો આમ જો એક્ઝેક્ટ પ્રપોર્શનમાં જોવા જઈએ ને તો 100 ગ્રામ કંકોડા લઈએ ને તો એમાં ખાલી 70 જ કેલરી હોય છે. એટલે તમે ડાયટમાં 100% આ શાક ખાઈ શકો. અને જેને વેઇટ લોસ કરવું હોય ને એના માટે બહુ જ બેસ્ટ છે. હા, એટલે મેં કહ્યું કે 100 વાતની એક જ વાત કે બહુ જ હેલ્પફુલ છે એટલે ખાવા જ જોઈએ. જો લસણ લીધી છે 4-5 કળી, જીરું સમારી લે, વધારે ભરતું વધારે લેવાય, 1/2 ચમચી જીરું, થોડુંક લાઇટ બ્રાઉન થવા દેવાનું. લસણ ને જીરાનો વઘાર એ કંકોડામાં મસ્ત છે, જરૂરી છે. હા, તો જ એનો ટેસ્ટ સરસ આવે. જો હવે આ લસણ થોડું બ્રાઉન થઈ ગયું છે ને એટલે આ સમારેલા કંકોડા 150 ગ્રામ છે. હા, અને એની સાથે જ આપણે એક મોટી નંગ ડુંગળી લીધી છે, સાથે જ નાખી દેવાની, અને એક બટાકો લીધો છે. હા, બસ હવે એને એ થોડી વાર શેકવાનું, તેલમાં થોડું સંતળાવા દેવાનું. જો બસ આવી ગયા, સાંતળી ગયા ને, હવે એની અંદર આપણે મીઠું ઉમેરી દઈએ. આમાં પણ મસાલા હમણાં નહીં કરવાના, સ્વાદ મુજબ મીઠું 1/2 ચમચી મિલાવી અને એને ધીમા તાપે ઢાંકીને બનાવવાના. જો હું હંમેશા શું કરું, એક સહેજ પાણી લો. આમ તો કોરા જેવું શાક હોય આ, પણ તમે સહેજ પાણી નાખો ને તેની વરાળ સારી બને. જો અને ગેસ એકદમ ધીમો કરો, 1 ચમચી પાણી મેં નાખ્યું છે બરાબર, અને આ રીતે આમ ઢાંકણ ઢાંકી એટલે સીજાશે ખાને એને સોફ્ટ પણ થશે, એકદમ સરસ ચડી જશે. કારણ કે બટાકો કાચો ના રહેવો જોઈએ, ડુંગળી કાચી ના રહેવી જોઈએ, અને કંકોડા ત્રણેય સરસ ચડી જશે પછી મસાલા કરવાના. તો અત્યારે મસ્ત મજાનું કંકોડાનું શાક રસોડે બની રહ્યું છે અને પછી બે વેરાયટી. આગળ શું કરવાનું છે જોઈ લઈએ. જો હવે આ જોઈ લઈએ આપણે. જો થયા ને ક્રિસ્પી. હા, થઈ ગયું બરાબર. હવે એનામાં મસાલા કરવાના. મીઠું તો આપણે નાખ્યું જ છે, હળદર નાખીએ છીએ 5 ચમચી જેટલી, આપણે ક્વોન્ટિટી ઓછી છે ને એટલે 1/2 ચમચી ધાણા પાવડર, 5 ચમચી જીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો, 1/2 ચમચી મરચું. હવે મિલાવી દઈએ. કંકોડાની જે સુગંધ છે ને આમ એક એક અલગ ટાઈપની જ આવતી હોય. બસ હવે સહેજ જ રહેવા દે. બસ હવે ઢાંકી દઈએ છે અને તું બંધ કરી દે ગેસ. બસ પડે પડે મસાલા એ ચડશે. હવે આ ચેક કરી લઈએ આપણે. આમાં આપણે જોવાનું કે બટાકો ચડ્યો કે નહીં પહેલા પહેલા, કારણ કે બટાકો કાચો તો ભાવે જ નહીં, કંકોડા તો ચડી જ જશે ઉપરથી શાકની મજા બગાડે. જો આપણે જોઈ લઈએ. જો ચડી ગયા છે ને બટાકો એટલે મસાલા કરી દઈએ. 5 ચમચીથી થોડી વધારે હળદર, 1/2 ચમચી ધાણા પાવડર, 5 ચમચી જીરું પાવડર, 1/2 ચમચી ગરમ મસાલો અને 1/2 ચમચી થોડુંક વધારે મરચું. મરચું તો જે રીતે ખવાતું હોય ઘરમાં એ રીતે કરવાનું, નાખવાનું.
તો આપણે વઘારમાં પણ જીરું લીધું અને શેકેલા જીરાનો પાવડર પણ લીધો એટલે એની ફ્લેવર થોડી વધારે આવશે. જો હવે આ કોરું શાક છે બરાબર, હવે આની અંદર મસાલા ભળવા માટે એક ચમચી પાણી લો. બસ હવે ગેસ ફાસ્ટ કરી દે, ફાસ્ટ ગેસ કરી અને આવી રીતે હલાવો એટલે એનો ટેસ્ટ બહુ સરસ આવી જાય. સા બધા મસાલા અંદર ભળી જવાના એટલે હવે એક જ મિનિટ ઢાંકી અને પછી ગેસ બંધ કરી દેવાનો. એક જ મિનિટ ઢાંકવાનો અને એ બધા મસાલા ભળી જાય એટલે બસ. ચલો હવે ગરમા ગરમ સર્વ કરી દઈએ. હા હા, ગેસ ઓફ કરી દે. સર્વ થઈ જાય ને એટલે પછી થોડાક દાણા ભભરાવી દેવાના એટલે આ લીલા લીલા દાણા સ્વાદમાં મસ્ત લાગે. આ શાક તમે બાજરીના રોટલા સાથે ખાઈ શકો, દાળ ભાત શાક રોટલી સાથે, રોટલી સાથે ખાઈ શકો. અને તમને ખીચડીમાં આપણે ચોળી મસરીને ખાવું હોય ને તો પણ બહુ ટેસ્ટી લાગે. એટલે આજ પછી હવે છે ને તારે કંકોડા ખાવાના છે અને આપણા વ્યુઅરે પણ ખાવાના છે. પાકું પાકું, તમે બે રેસીપી આપી દીધી ને, હવે વારાફરતી બનાવતા રહીશું. બહુ જ ફાઇન લાગશે આ રીતે તમે બનાવશો ને તો તમે ક્યારે એવું નહીં કોક માર કંકોડા નથી ખાવા એમ. થોડો મસાલો વધારે નાખવો પડે, એનું કારણ છે કે પછી તમે સાવ મસાલો ઓછો નાખે ને તો ઉપર ચોંટશે જ નહીં. એટલે એવું કરી શકાય કે આપણે જ્યારે ક્રિસ્પી થયા ને કંકોડા ત્યારે જે વધારાનું તેલ હોય ને થોડું કાઢી લેવા અને ત્યાર પછી મસાલા કરવાનો, તો તમારું કદાચ તેલ એવું લાગે કે ઓગળે નહીં આમ. બરાબર, પણ અત્યારે બી આપણે ખાસું એવું તેલ લીધું હતું પણ શાકમાં એટલું દેખાતું નથી. આમે કોરા શાકમાં તેલ વધારે જ જોઈએ. તો એલી ચોમાસામાં મજા પડી જાય તેવા બટાકાવાળા કંકોડા અને ક્રિસ્પી કંકોડા. તો હવે મેં તો નક્કી કરી લીધું છે કે ધીમે ધીમે રોજ જે હવે કંકોડા ખાવાના શરૂ કરી દેવા છે. તો જો તમે પણ મારા જેમ કદાચ કંકોડા ના ખાતા હો ને તો આ રેસિપીઝ ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને પછી ખાતા થઈ જજો. લખી લો રીત. ક્રિસ્પી કંકોડા અને કંકોડા બટાકાનું શાક બનાવવા માટે જોઈશે. ક્રિસ્પી કંકોડા બનાવવા માટે જોઈશે તેલ 4 મોટી ચમચી, જીરું 1/2 ચમચી, સમારેલું લસણ 1/2 ચમચી, સમારેલા કંકોડા 200 ગ્રામ, મીઠું સ્વાદ અનુસાર, હળદર 5 ચમચી, ધાણા જીરું 1/2 ચમચી, શેકેલા જીરાનો પાવડર 5 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, લાલ મરચું 1/2 ચમચી. કંકોડા બટાકાનું શાક બનાવવા માટે જોઈશે તેલ 3 મોટી ચમચી, સમારેલું લસણ 4-5 કળી, જીરું 1/2 ચમચી, સમારેલા કંકોડા 150 ગ્રામ, સમારેલી ડુંગળી 1 નંગ, સમારેલા બટાકા 1/2 કપ, મીઠું સ્વાદ અનુસાર, પાણી 1 ચમચી, હળદર 5 ચમચી, ધાણા જીરું 1/2 ચમચી, શેકેલા જીરાનો પાવડર 5 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, લાલ મરચું પાવડર 1/2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે કોથમીર. ક્રિસ્પી કંકોડા અને કંકોડા બટાકાનું શાક બનાવવાની રીત. ક્રિસ્પી કંકોડા બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને લસણ લઈ તેમાં કંકોડા ઉમેરી મિક્સ કરી મીઠું ઉમેરી ઢાંકીને એને ક્રિસ્પી થવા દો. કંકોડા ક્રિસ્પી થઈ જાય એટલે તેમાં હળદર, ધાણા જીરું, શેકેલા જીરાનો પાવડર, ગરમ મસાલો, લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી ઢાંકીને ગેસ બંધ કરીને થોડી વાર માટે એમ જ રહેવા દો. હવે કંકોડા બટાકાનું શાક બનાવવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં સમારેલું લસણ અને જીરું લઈ લસણ લાઇટ બ્રાઉન થાય એટલે એમાં સમારેલા કંકોડા, સમારેલી ડુંગળી અને સમારેલા બટાકા લઈ મિક્સ કરી તેને થોડી વાર માટે થવા દો. હવે એમાં મીઠું ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી મિક્સ કરી ઢાંકીને 5-7 મિનિટ માટે કૂક કરી લો. બધા શાક ચડી જાય એટલે તેમાં હળદર, ધાણા જીરું, શેકેલા જીરાનો પાવડર, ગરમ મસાલો અને લાલ મરચું પાવડર ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ફરીથી મિક્સ કરી ઢાંકીને 1 મિનિટ માટે કૂક થવા દો. શાક થઈ જાય એટલે કોથમીર ઉમેરી સર્વિંગ બાઉલમાં કંકોડા બટાકાનું શાક અને ક્રિસ્પી કંકોડાનું શાક લઈ સર્વ કરો. તો તૈયાર છે ક્રિસ્પી કંકોડા અને કંકોડા બટાકાનું શાક. હવે જમીલાબેનના રસોડે હોય, વરસાદ પડવાનો હોય અને આપણે ભજીયા યાદ ના કરીએ એવું બને, આવો એમની પાસેથી મસ્ત મજાની એક ભજીયાની વેરાયટી શીખીએ. જમીલાબેન, તમે આ રસોડે તો અઢળક અલગ અલગ પ્રકારના ભજીયા બનાવતા શીખવાડ્યા છે, તો આજે એમાં કઈ નવી વેરાયટી લઈને આવ્યા છે? આજે આપણે ચોમાસામાં ખાવા જ જોઈએ એવા ઢેબરી વાળા પકોડા બનાવીશું. અચ્છા, કેમ આ ચોમાસામાં ખાવા જ જોઈએ?
ચોમાસામાં ડુંગળી, સૂકી ડુંગળી અને લીલા મરચા ખાવા જ જોઈએ. એને લીધે કઈ શું કે ખરાબ બેક્ટેરિયા હોય ને એ આપણે મરી જાય અને સારા બેક્ટેરિયા ઉત્પન્ન થાય. ઓકે, એટલે આપણે ડુંગળી ખાવી જોઈએ. તો આ ઢેબરી ની અંદર ડુંગળી નું પ્રમાણ વધારે હોય છે અને લીલા મરચા. અચ્છા, એટલે ઓકે, સારું. તો ચલો બનાવવાની શરૂઆત કરીએ. હા, ચોક્કસ. બાઉલ લઈ લઈએ. પહેલા એમાં ડુંગળી લઈએ છે. ત્રણ નંગ ડુંગળી લીધી છે, આવી સમારવાની. અને જો બરાબર, બહુ ઝીણી નહીં, બહુ મોટી નહીં, બહુ મોટા ટુકડા પણ નહીં અને એકદમ પતલી પણ નહીં. બરાબર, હવે એમાં મસાલા કરી લઈએ. પહેલાં મીઠું લઈએ છે અડધી ચમચી, હળદર ચપટી, લાલ મરચું 5 ચમચી, લીલા મરચાં વધારે આવે, મરી 1/4 ટીસ્પૂન એટલે 1/4 ચમચી. હવે ખાસ નાખવાનું એની અંદર અજમો. અજમો અજમાને આવી રીતે મસળી અને પછી નાખવાનું. અત્યારે કેવું, એમ પણ ચોમાસામાં પાચન ક્રિયા હોય થોડી સ્લો ચાલતી હોય, મંદ હોય ને, મંદ. એટલે જો આ મરી છે, 8-10 મરી અને થોડી ધાણી 1/2 ચમચી એ આખા જ નાખવાના. ઓકે, શેકેલા છે. હા, આપણે અધકચરા પણ નથી કરતા. ના ના ના, આખા જ. હવે લીલા તીખા મરચા છે 2 નંગ. આદુ લસણ લઈએ છે. ચોમાસામાં આદુ લસણ એ સારું એવું ખાવું જોઈએ. હવે 1/2 ચમચી આદુ લસણ લઈએ છે. હવે આ સંચળ લેવાથી એનો ટેસ્ટ બહુ જ આવશે. 5 ચમચી લઈએ છે સંચળ. અને ધાણા લઈએ છે 2 ચમચી. પહેલા બધું મિલાવી લઈએ. જો હવે આ બધું મિલાવી લીધું છે ને, એટલે એની અંદર આપણે ચણાનો લોટ લઈએ છે, 1/2 કપ લઈએ છે, અને સાથે 3 ચમચી સોજી. અને સોજી અત્યારે જ નાખવાની, બહુ વહેલા નહીં નાખવાની. કદાચ તમારે રહેવા દેવાનો હોય તો સોજી નહીં નાખવાની, કારણ કે સોજીથી ક્રિસ્પીનેસ આવશે અને જો સોજી પલળી જશે તો સોફ્ટ થઈ જશે. બસ, જો પહેલાં પહેલું આવું મિલાવી દેવાનું અને જરૂર પૂરતું જ પાણી નાખવાનું અંદર. હજી થોડોક ચણાનો લોટ ઉમેરી દઈએ, 1/4 કપ જેટલો નાખવાનો. 1/2 કપ નાખ્યો તો બીજો 1/2 કપ ઉમેરી દઈએ. ડુંગળીમાં કેટલું પાણી છે એના ઉપર ચણાનો લોટ ડિપેન્ડ કરે. હા, બસ જો આવી તો મસળી લેવાનું એટલે પાણી પણ છૂટી જાય ને પછી ખબર પડે કેટલું પાણી નાખવું. બહુ ઢીલો લોટ નહીં કરી નાખવાનો. આ રીતે જ લોટ રાખવાનો. બરાબર, હવે એની અંદર બહુ ખારાની જરૂર નહીં પણ આવતો જતો થોડોક ખારો નાખવાનો. થોડોક ખારો નાખીએ અને આવતો જતો ખારો કહેવાય, ચપટી કચ. બસ, જો સહેજ પાણી હાથવાળો કરી. બસ જો, હવે તેલ બરોબર થવા દેવાનું થાય ને, એટલે ઢેબરીને પહેલાં પકોડાની જેમ ઉતારી લેવાની અને પછી થોડીક ઠંડી થાય એટલે પ્રેસ કરી લેવાની અને ફરી ફ્રાય કરવાની, રીફ્રાય, અને એ વખતે ક્રિસ્પી કરવાની. અને કોઈ પણ વસ્તુ આપણે જ્યારે 2 વખત ફ્રાય કરીએ ને તો એકદમ ક્રિસ્પી થાય, ક્રિસ્પી થાય અને અંદરથી સોફ્ટ. અને આ ઢેબરીનું ખીરું છે ને બનાવીને રાખી નહીં મૂકવાનું, આવી રીતે તાજું જ બનાવી દેવાનું. લગભગ થઈ જ ગયું છે તેલ, એટલે હવે આપણે જો આવી રીતે પહેલા પકોડા ઉતારી લેવાના. થોડા સરખા મોટા રાખવાના, સાવ નાના નહીં ઉતારવાના, કારણ કે આપણે એને દબાવીને ટિક્કી જેવું કરવાનું ને. એટલે હવે એને અધકચરા તળવાના. જો હવે આ કચરા તળાઈ ગયા ને, એટલે હવે આપણે કઢી લેવાના. ગેસ થોડું ધીમો કરી દે હમણાં. હવે આ ઢેબરી છે તમારે ચણાનદાર પલાળીને વાટીને પછી કરવી હોય ને તો પણ થાય, પણ આ પેલું શું કે આપણે ચણાનદાર પલાળવાનું ભૂલી જઈએ પછી એને વાટવી પડે, એના કરતા સીધો રસ્તો છે કે લોટ નાખી દો ને સોજી નાખી દો. બસ, ગેસ ધીમો રાખજે. બરાબર, હવે એને છે ને 2 મિનિટનો રેસ્ટ આપવાનો.
જો આવી રીતે થોડા છૂટા કરી લઈએ હવે. જો હવે આને 2 મિનિટ ઠંડા થવા દેવાના. હવે આ 2 મિનિટ થઈ ગઈ, ઠંડા થઈ ગયા, બરાબર. હવે એને ઢેબરીનો શેપ આપો. ઘણા લોકો એક 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 આપે છે, આપણે આ ડીશમાં જો આવી રીતે પાથરી દીધા, બરાબર. હવે આવી ડીશ લઈ અને એકસાથે બધા જ દબાઈ જાય. હા, બરાબર. આ ઢેબરીને ધીમા ગેસે નહીં નાખવાની, ફાસ્ટ તાપ હોય અને એકદમ તેલ ગરમ ગરમ હોય ત્યારે જ નાખવાની, નહીં તો પછી બધું તેલ પી જાય. હા, એકદમ ગરમ ગરમ તેલ જોઈશે. બસ જો હવે આ જે શેપમાં છે ને એ શેપમાં જ નાખી દે અને એકદમ ક્રિસ્પી થવા દેવાની. તમે હાફ ફ્રાય કરીને હવા રાખી શકો. તમને ગેસ્ટ આવવાના હોય અથવા તમને એવું થાય કે બપોરે આ કરીને રાખીએ અને સાંજે આપણે ચા વખતે ખાલી ફૂલ ફ્રાય કરી લો તો ચાલે. હવે ભજીયા ઢેબરી બનવા માટે તૈયાર છે, ઠંડા થઈ ગયા છે. જોઈએ હવે આગળ શું કરવાનું છે. જો કેવા ક્રિસ્પી ક્રિસ્પી થઈ ગયા ને, એટલે કાઢી લેવું. હવે આપણે છે ને મરચા તળી લઈએ. મરચા ના કચરા તળવાના, ગરમ તેલ છે ને. મેં કહ્યું કે મરચા જોઈએ છે, અને બહુ સરસ લાગે. તમે કશું ના હોય તો ઢેબરી મરચા અને ચા તો હોય, ચમા બહુ જ નહીં તળવાના, કે જેની ઉપરની સ્કીન આમખી થઈ જાય એવા નહીં તળવાના ક્યારેય. બસ જો હવે મરચા તળીને ગરમ છે ને ત્યારે થોડુંક મીઠું ભભરાઈ દેવાનું અને સહેજ સંચર એટલે ચટપટું લાગશે. એલી કોઈની રાહ નહીં જોવાની, આપણે હવે તો આપણે સર્વ કરીને ખાઈ લેવાનું. ઠંડી થાય એ પહેલા એ ખાવામાં, ગરમા ગરમ તો બહુ જ મજા આવે ખાવાની. સાથે મરચા અને એક કપ ગરમા ગરમ ચા, બરાબર. એટલે કઈ જ માંગીએ નહીં, વરસાદની મજા માણતું જવાનું અને આ ઢેબરી અને મરચા ને ચા પીધું જવાનું. વરસતા વરસાદમાં ઢેબરી ખાવાની ખરેખર બહુ જ મજા પડી જાય એવી છે, હે ને. તો ચલો રીત લખો અને ઘરે ટ્રાય કરો. ઢેબરી ભજીયા બનાવવા માટે જોઈશે સમારેલી ડુંગળી 1 બાઉલ, મીઠું સ્વાદ અનુસાર, હળદર ચપટી, લાલ મરચું 5 ચમચી, મરી પાવડર 5 ચમચી, અજમો 5 ચમચી, મરી 8-10 નંગ, ધાણા 1 ચમચી, તીખા લીલા મરચા 2 નંગ, આદુ અને લસણની પેસ્ટ 1/2 ચમચી, સંચર પાવડર 5 ચમચી, કોથમીર 2 ચમચી, ચણાનો લોટ 1/4 કપ, સોજી 3 ચમચી, ખાવાનો સોડા ચપટી, પાણી જરૂર મુજબ. અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે. સર્વ કરવા માટે જોઈશે તળેલા મરચા. ઢેબરી ભજીયા બનાવવાની રીત. ઢેબરી બનાવવા માટે 1 બાઉલમાં સમારેલી ડુંગળી, મીઠું, હળદર, લાલ મરચું પાવડર, મરી પાવડર, અજમો, મરી, ધાણા, તીખા લીલા મરચા, આદુ લસણની પેસ્ટ, સંચળ અને કોથમીર ઉમેરી મિક્સ કરી લો. હવે ચણાનો લોટ અને સોજી ઉમેરી મિક્સ કરી, ખાવાનો સોડા અને પાણી ઉમેરી મિક્સ કરી, ખીરું તૈયાર કરી તેલમાં ભજીયા કાચા પાકા તળી લો. હવે એને 2 મિનિટ માટે રેસ્ટ આપો. પછી એને પ્લેટની મદદથી દબાવી ચપટી કરી લો. હવે ઢેબરીને તેલમાં ઘાટા રંગની તળી લો. પછી લીલા મરચા તળી તેની ઉપર મીઠું અને સંજર પાવડર ભભરાવો. હવે સર્વિંગ ડિશમાં ઢેબરી લઈ તળેલા મરચાની સાથે સર્વ કરો. તો તૈયાર છે ઢેબરી ભજીયા. તો ચલો હવે ગરમા ગરમ ચા બનાવતા શીખી લઈએ. તો હવે ચા બનાવી આપો, મારે પીવી જ પડશે. ચોક્કસ ચોક્કસ, તને તલબ જાય છે ચાની. સાચે હવે ઢેબરી મેં થોડી રાખી છે હજી બાજુમાં, એટલે એની સાથે ચા. તો હવે આ ચામાં શું નવીન તમે બનાવવાના છો?
ચા તો દરેકના ઘરમાં અલગ અલગ બને. અને મેં ઘણી વાર સાંભળ્યું છે બધા એવું કે ભાઈ ઘરના લેડીઝ હોય ને એમ કે જાવ ચા શીખી આવો, એવું કહેતા હોય કે ફલાણી જગ્યાએ જો હાઈવે પર કેટલી સરસ ચા મળે, અહીં રેકડી પર સરસ ચા મળે, આ હોટલની ચા વખણાય, એવું બધું કરતા જ હોય છે. અને દરેકની પદ્ધતિ અલગ અલગ હોય છે. બરાબર, આજે એક એવી હાઈવે પર મળતી ચા હું તમને શીખવાડીશ. ઓકે, તો ચલો પછી શરૂ કરીએ. હા, શરૂ કરીએ. જો આપણે પહેલા અડધો કપ પાણી લઈએ છે. હવે એને એકદમ અંદર ચામો રસ કે કંઈ જ નાખવાનું નહીં. બરાબર, એને ગરમ થવા દેવાનું. કે અમુક વાર પાણીમાં જે ક્લોરીન હોય ને એ ગરમ થવાથી ઉડી જાય. હા, થોડું ગરમ થશે પછી આગળ કરીએ. હવે આ ચાની ખાસિયત એ છે કે આપણે શું કરતા હોઈએ ઘરમાં કે ચા મૂકીએ, બરાબર, અને પછી ઉકાળ ઉકાળ કરવા દઈએ એમ કે ના ઉકળે તો સારી બને એમ કે હોટલમાં વધારે ઉકાળે છે. પણ એ લોકો ઉકાળે ખરા, પણ એની પ્રોસેસ અલગ હોય છે. અચ્છા, હા, એ આજે હું બતાવીશ. જનરલી ઘરમાં એવું હોય કે કોઈ બે વ્યક્તિ પણ ચા બનાવે તો બંનેના હાથની ચા અલગ અલગ બનતી હોય. ચા એ મોરસ એ બધું કદાચ મસાલા વાપરતા હોય એ પણ એ હોય, દૂધ પણ એ જ હોય ફેટવાળું, પણ એની પદ્ધતિ અલગ હોય. કે મેં તો હંમેશા હું કહેતી હોઉં છું ક્યારે અને કેટલા મસાલા નાખવા એ આવડવું જોઈએ, સમય હોવો જોઈએ. એટલે કોઈ બી મસાલા નાખવા માટેનો એક સમય છે. જો અત્યારે આ સમય છે કે આ ગરમ થશે પછી નાખીશું, એટલે આપણે સમય જો ચૂકી જાઓ, જેવું પાણી નાખો ને એવું તમે ચા મોરસ નાખો તો એ બરોબર બને નહીં. જો હવે આ પાણી ઉકળ્યું ને એટલે એની અંદર જે ક્લોરીન હશે ને એ ઉડી જશે. હવે તમારે જો આની અંદર જ દૂધ નાખી દેવું હોય તો એ રીતે જ આપણે કરીએ, વાંધો નહીં. જો અડધો કપ પાણી અને એક કપ દૂધ, આ અડધો કપનું માપ છે. બરાબર, બસ. હવે ફરી આ દૂધ ઠંડુ છે એટલે થોડું ગરમ થવા દઈએ. આમ તો ગરમ પાણી છે એટલે થોડું થઈ જ જશે, પણ જેમ ગરમ થાય ને પછી તમે ચા મરો સાંગો તો કલર પણ જલ્દી પકડાશે. ત્યાં સુધી આપણે થોડો મસાલો, પણ આની અંદર વધારે કંઈ નહીં નાખવાનું. આપણે આ લીલી ઇલાયચી જો એકદમ કેટલી સરસ છે, એટલે એક ઇલાયચી લઈએ છીએ અને એક ઇંચ ટુકડો આદુનો. બસ, વધારે કંઈ મસાલા નાખવાના નહીં. અને આ બધું તાજું કચરવાનું, રાખી પણ નહીં મારવાનું. ઇલાયચીનો પાવડર કે એવું રાખી નહીં મૂકવાનું. તમે જેટલું ફ્રેશ કરશો એટલી ચા સરસ થશે. આદુ પણ એવું જ છે. બસ, જો હવે આ કચરું જ કચરવાનું. બસ, હવે આ દૂધ પણ ગરમ થઈ ગયું છે. ચા મોરસ નાખી દઈએ. હવે બે ચમચી ચા નાખીએ છે. હવે મોરસ તો આપણે જેટલું મીઠું ખાતા હોઈએ એટલે લગભગ 1.5 ચમચી નાખીશું. અત્યારે આપણે એટલી જરૂર પડશે. આપણે જે હોટલમાં મળે છે ને જો આ નાના કપ, આ લગભગ અડધો કપ જેટલો અહીં ભરીએ ને આપણે તો મેજરમેન્ટ જે લીધું છે ને એ અડધો કપ હોય. ઓકે, જો હવે આ થવા માંડી છે. હવે ગેસ ધીમો કરી દે. પણ તમે સાવ અડધી ચમચી ચા નાખીને પછી એવું ઈચ્છા રાખો કે કલર પકડાય તો એ નહીં શકે. હવે આ જે કતરેલો મસાલો છે ને એ ઉમેરી દઈએ. જો આપણે ચામાં સૂટ નાખીએ ને તો ચા પાતળી થઈ જાય. અચ્છા, એવું. ઓકે, એટલે આદુ જ લેવાનું. હા, આદુ લેવાનું અને અતિશય પણ નહીં નાખવાનું. હા, અતિશય નાખીએ ને તો એનો સ્વાદ બરોબર ના આવે અને આદુ થી ફ્રેશનેસ આવે. હા, હવે ચામાં કેવું છે કે ઘણા લોકો એકદમ લાઇટ ચા પીતા હોય છે. મેં માર્ક કર્યું છે કે એવું થાય કે ના બહુ જ કડક કડક ચા નહીં ભાવે એમ. તો આટલી આ 1.5 ચમચી નાખીને એ બરોબર છે. અને જો થોડી વધારે તમે લોકો કડક પીતા હોય ચા તો પછી 2 ચમચી નાખી દેવાની. મારા મત મુજબ તો આ બરોબર છે અત્યારે આ 1.5 ચમચી. હવે આ સમયે આપણે જોવાનું કે આપણે કલર કેવો જોઈએ છે ચાનો. ચા રબડી જેવી પીવી હોય એ બરોબર છે, પણ કલર કેવો જોઈએ છે એ આપણે નક્કી કરવાનું અને ત્યાર પછી આપણે એને રબડી જેવી કરવાની છે. ઓકે, જો
હવે આપણે આ પ્રમાણેનો કલર જોઈએ છે, બરોબર? પછી વધારે કડક નથી જોઈતી એટલે હવે એને આપણે ગાળી લેવાની. ગેસ ધીમો રાખજે. ખાલી થઈ ગઈ ને, હવે એને પાછી નાખી દેવાની ચા. બસ હોટલમાં આ રીતે એકવાર ગાળી લે અને પછી એને ઉકળવા મૂકી દે. એટલે તમારે ચાની અંદર જો તમે ઉકાળ ઉકાળ કરો તો બટાઈ જાય, એનો સ્વાદ સારો ના લાગે. એટલે હંમેશા આપણે જેવો કલર જોઈએ છે એવો ચાનો આવી જાય એટલે એને ગાળી લેવાની અને પછી ફરી ગેસ પર મૂકી દેવાની. હવે તમારે થોડી ઘણા લોકોને આમ રબડી જેવી ચા ભાવે ને, બસ હવે તમે આ ઉકાળશો એટલે જે દૂધ છે એ રબડી જેવું થશે અને સ્વાદ મસ્ત આવશે. આપણે થોડો ફાસ્ટ ગેસ કરી દઈએ, બરાબર? એટલે આ સમયે તમારે હવે ઉકાળવાની. બસ વધારે જાડી જોઈતી હોય તો હજી વધારે વાર, અને થોડી વાર જોઈતી હોય તો 3-4 મિનિટ ઉકાળવાની. અને આ ચા પડી રહેશે તો ખરાબ સ્વાદ નહીં થાય, તો બેટર થશે એનો સ્વાદ. હંમેશા આપણે ચા મૂકી રાખીએ ને તો હવે તે ચા જે છે એ અંદર જ હોય એટલે એના લીધે જે એનો ટેસ્ટ છે ફરી જતો હોય. હવે ધીમા ગેસે તમે મૂકી રાખો, વાર રાખો તો કંઈ વાંધો નહીં. એટલે હવે તને સમજ પડી ગઈ ને? હાઈવે ની હોટલો માં આ રીતની ચા મળે, એક વાર ગાળી પછી આવી રીતે ઉકાળે, પછી ધીમો ગેસ હોય એટલે તમને ગરમા ગરમ આવે. બધા જેન્ટ્સ ને આ ચા બહુ જ ભાવતી હોય, સ્પેશિયલ અમુક લોકો રાતે 1 વાગે બી જાય ચા પીવા કે ચલો જઈએ, ક્યાં જઈએ, સ્ટેશન પર જઈએ, ફલાણે જઈએ. બસ તૈયાર થઈ ગઈ છે, જો આપણે જોઈએ છે એવી થઈ ગઈ. હજી વધારે ઠીક જોઈએ તો વધારે રાખવાનું, ગેસ ઓફ કરી દે. જો હવે આપણે સર્વ કરી દઈએ. તો હેલી તૈયાર છે એકદમ ટેસ્ટી એવી અને હાઈવે પર મળતી ચા, ગરમા ગરમ ચા. તો હવે હું આ ગરમા ગરમ ચા ને આ ઢેબરી સાથે એન્જોય કરું ને ત્યાં સુધી તમે આની રીત લખી લો. હાઈવેની સ્પેશિયલ ચા બનાવવા માટે જોઈશે પાણી 1/2 કપ, દૂધ 1 કપ, ઇલાયચી 1 નંગ, આદુ 1 ઇંચનો ટુકડો, ચા 2 ચમચી, ખાંડ 1/2 ચમચી. હાઈવેની સ્પેશિયલ ચા બનાવવાની રીત. હાઈવેની સ્પેશિયલ ચા બનાવવા માટે સૌપ્રથમ એક સોસપેનમાં પાણી ગરમ કરી તેમાં દૂધ ઉમેરી તેને પણ ગરમ થવા દો. હવે ખાણીમાં ઇલાયચી અને આદુ લઈ વાટી લો. હવે દૂધમાં ચા અને ખાંડ ઉમેરી તેને મિક્સ કરી વાટેલો મસાલો ઉમેરી મિક્સ કરી ચા તૈયાર કરી લો. હવે ચા ને એક બાઉલમાં ગાળી લો. હવે ગાળેલી ચા ને ફરીથી સોસપેનમાં લઈ ઉકળવા દો. ચા ઉકળી જાય એટલે તેને સર્વિંગ ગ્લાસમાં લઈ સર્વ કરો. તો તૈયાર છે હાઈવે ની સ્પેશિયલ ચા. તો હવે આપણે મળવાના છે આજના આપણા વ્યુઅર ને, જેમનું નામ છે અંજલી. અને આમ તો એ બરોડાના છે પણ વાનગી લાવ્યા છે ભાવનગર ની. આવ મળીએ. અંજલીબેન સ્વાગત છે તમારું રસોઈ શોમાં. થેન્ક યુ. હવે તમે વડોદરાથી આવ્યા છો અને ભાવનગરની કોઈ વેરાયટી આજે આ રસોડી શીખવાડવાના છો, તો કઈ છે વેરાયટી? દાળપુરી. ઓકે, એટલે ત્યાંની ફેમસ છે, બહુ જ ફેમસ છે ત્યાંને. છેક વડોદરાથી ત્યાં ખાવા માટે જાવ છો તો તમને બીજી કઈ કઈ વેરાઈટીઝ બહુ ભાવે ત્યાંની? નાયલોન ગાંઠિયા ત્યાંના સારા હોય છે, પછી પેંડા બી સારા આવે છે. હા, અને કોઈ પણ ભાવનગર જતું હોય તો એવું કે ખરા ભાવનગરી ગાંઠિયાનો એક પેકેટ મારા માટે લાવજો. તો તમે લાવ્યા છો મારા માટે? કઈ નહીં, પણ તમે એક સરસ વાનગી બધાની સાથે શેર કરવાના છો એનો આનંદ છે. તો બનાવવાની શરૂઆત કરી દઈએ આપણે. ચલો પહેલા દાળ થી સ્ટાર્ટ કરી. ચલો એક ચમચી તેલ લેવાનું. આ છે ને મેં મરચા લીધેલા છે એકદમ ઝીણા 1 ચમચી. હવે આમાં લીમડાના 2-3 પાન, મીઠા લીમડાના આપણે નાખી. આ સતળાઈ જાય એટલે આપણે આમાં દાળ ઉમેરીશું. અને આપણે એકદમ ઢીલી રાખવાની છે. આપણે જે તમે દાળ લીધી છે ચણાની એની માત્રા કેટલી છે? 1 કપ છે. ઓકે. અને આ છે ને આપણે બાફી લેવાની, પણ અધકચરી બાફવાની. અને 1 કલાક પહેલા છે ને ચણાની દાળને પલાળી રાખવાની.
પછી એને બાફવાની, પણ એ મીડિયમ માં જ બાફવાની, બહુ એકદમ ચડાવી નહીં દેવાની, ઓછી ચડાવવાની છે. એટલે આમ કે ઘણી વખત એકદમ ઢીલી થઈ જાય તો મેશ થઈ જાય, એવી મેશ નથી કરવાની આપણે, થોડો દાણો એનો જે રીતના દેખાય ને એવી રીતના રાખવાનો છે. હવે આપણે હળદર લઈશું, અડધી ચમચી જેટલી. પછી આપણે મીઠું લઈશું. આમાં મેં મીઠું છે ને ચણાની દાળમાં પહેલેથી બાફવામાં નાખેલું છે થોડું, તો આપણે થોડુંક જ એમાં ઉમેરીશું. અને આમાં આપણે ખાસ લાલ મરચું નથી ઉમેરતા, આપણે લીલી જ રાખવાની છે. અચ્છા, આપણે લીલા મરચાંનો જે ઉપયોગ કર્યો છે એની જ તીખાશ આવશે. હા, એની જ તીખાશ આવશે. હવે આમાં થોડું પાણી એડ કરીશું. હજી આટલું પાણી તો છે જ, છતાં પણ વધારે તો પણ, કારણ કે આપણે બટેકાનું શાક આવશે એમાં. ઓકે, હા, એટલે રસો સોસાઈ જશે, પછી થિકનેસ વધી જશે, એટલે આપણે થોડું ઢીલું રાખીશું એને. હવે આને સહેજવાર આપણે ઉકળવા દઈશું. હવે આને કેટલો સમય માટે ઉકળવા દઈશું? એક 2-5 મિનિટ આપણે પાણી નાખ્યું છે, એ થોડું ઘટ સહેજ થઈ જાય પછી આપણે એને ઉતારી લઈશું. ઓકે, હવે આપણે બટેકાનું શાક બનાવીએ જ્યાં સુધી દાળ થાય છે ત્યાં સુધી. હવે આપણે આમાં તેલ 2 ચમચી લઈશું. અત્યારે બટાકા કેટલા લીધા છે તમે? બટેકા મેં 3 નંગ લીધા છે. હવે આમાં મીઠું ઉમેરીશું. હવે આમાં આપણે હળદર લઈશું 1/2 ચમચી. હવે આમાં આપણે લાલ મરચું ઉમેરીશું 1 ચમચી જેવું. હવે આમાં આપણે ધાણા જીરું 1 ચમચી જેટલું લઈશું. હવે આને મિક્સ કરી લઈશું. આપણે જ્યારે કોઈ પણ સ્ટ્રીટ ફૂડની વાત કરીએ ને તો એક પર્ટિક્યુલર જગ્યાની ફેમસ તો હોય એ ડિશ, પણ કેવું કે દરેક ઠેલા ઉપર એનો ટેસ્ટ કંઈક આમ અલગ અલગ આવતો હોય, રાઈટ? તો જેમ અત્યારે તમે આ પર્ટિક્યુલર ટેસ્ટની આ રેસિપી બનાવી, એવી જ રીતે અલગ ઠેલા ઉપર અલગ અલગ રેસિપીઝ આની હોય. તો આ સિવાય બીજા કયા મસાલા અમુક લોકો આમાં એડ કરતા હોય છે? આમાં ઘણા લોકો છે ને ગરમ મસાલો બી એડ કરતા હોય છે. જ્યારે ત્યાં ખાવા જઈએ ને આપણે ભાવનગર એના લારી ઉપર ને મળે છે ત્યાં લોકો વધારે પડતો તીખું કરે છે. અચ્છા, અને ગરમ મસાલાનો ઉપયોગ વધારે થાય છે. ત્યારે આપણે મીડિયમ કર્યો છે. હા, એમ પણ ત્યાં બધા આમ તીખું તમતમતું વધારે ખાતા હોય. હવે આ શાક રેડી થઈ ગયું છે આપણું. હવે એને આપણે બંધ કરી દઈશું. હવે આ દાળ પણ આપણી થઈ ગઈ છે તો આપણે એને બી બંધ કરી દઈશું. તો સરસ મજાની ભાવનગરની એક ફેમસ વેરાયટી આ રસોડે બની રહી છે. તો ચલો હવે આગળ પૂરી બનાવીએ. તો અંજલિબેન, હવે ઓલમોસ્ટ બધી પ્રિપેરેશન્સ થઈ ગઈ છે, હવે પૂરી બનાવવાની છે, બરાબર? તો મને એમ કહો કે આમાં પૂરી સાદી બને કે પછી કંઈક આમાં અલગ હોય? ના, આપણે સાદી લોચા પૂરી બનાવીએ છીએ એવી જ પૂરી બનાવવાની છે. આમાં મેં મીઠું અને 2 ચમચી મણ નાખીને કણક બાંધી છે, એની હવે આપણે પૂરી બનાવી. ઓકે, તો ચલો હવે પૂરી બનાવી દઈએ ફટાફટ. આને મોટી પૂરી વણવાની છે આપણે. આમ જોવા જઈએ ને તો આ વેરાયટી કેવું, એક ગુજરાતી ઘર અને એક સિંધી ઘર, એ બંને ઘરનું આમ કંઈક કોમ્બિનેશન એવું છે. કારણ કે સિંધીઝના ઘરમાં હંમેશા દાલ પકવાન ખવાતા હોય અને મોટાભાગના ગુજરાતીઓના ઘરમાં આવી રીતે પૂરી ભાજી એ ખવાતું હોય સવારના. તો આપણે આ પકવાની જગ્યાએ અત્યારે પૂરી બનાવી રહ્યા છે, બાકી દાલ તો છે જ, દાલ અને ભાજી છે. ગુજરાતીઓના ઘરમાં બટેકાનું શાક તો હોતું જ હોય છે, સૂકી ભાજી તો હોય જ, પણ આને કંઈક અલગ રીતે આપણે સર્વ કરીશું કે દાળની સાથે સૂકી ભાજી. હા, મને લાગે છે કે આ જેને પણ રેસીપી ઇનોવેટ કરી હશે ને એને એવું જ વિચાર્યું હશે કે ભાઈ મને બટાકા બહુ ભાવે છે તો હું કેવી રીતે એમાંથી કોઈ અલગ રેસીપી બનાવું. થોડી મોટી અને થોડી જાડી પણ રાખીએ છીએ ને? હા, થોડી થિકનેસ રાખવાની છે. આ પૂરી તળાઈ ગઈ છે, હવે આને પીસમાં આપણે લઈ લઈએ છીએ. આ પણ તળાઈ ગઈ છે અને આપણે ડીશમાં લઈ લઈએ.
આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે, શાક પણ તૈયાર થઈ ગયું છે અને દાળ પણ તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરી. યસ, હવે આપણે સૌથી પહેલા દાળ સર્વ કરીશું. હવે આની ઉપર જ આપણે શાક ઉમેરીશું. હવે આની ઉપર આપણે ડુંગળી લઈશું. આની ઉપર હવે કોથમીર ભભરાવીશ. હવે આપણે પૂરી સર્વ કરીશું. આની સાથે છે ને મરચા પણ ખૂબ જ સરસ લાગે છે, તો આપણે મરચા પણ સર્વ કરીશું. હા, તો તૈયાર છે દાળ પૂરી. યસ, તો હવે આ ભાવનગરની ફેમસ દાળ પૂરી તમારા ઘરે બને ને એવું કંઈક કરો. લખી લો રીત. દાળ પૂરી બનાવવા માટે જોઈએ છે. દાળ બનાવવા માટે તેલ 1 ચમચી, સમારેલા લીલા મરચા 1 ચમચી, મીઠા લીમડાના પાન 2-3 નંગ, બાફેલી ચણાની દાળ 1 કપ, હળદર 1/2 ચમચી, મીઠું સ્વાદ અનુસાર, પાણી જરૂર મુજબ. શાક બનાવવા માટે જોઈએ છે તેલ 2 ચમચી, બાફીને સમારેલા બટાકા 3 નંગ, મીઠું સ્વાદ અનુસાર, હળદર 1/2 ચમચી, લાલ મરચું 1 ચમચી, ધાણા જીરું 1 ચમચી. અન્ય સામગ્રીમાં જોઈએ છે તેલ તળવા માટે, પૂરીની કણક 1 કપ. સર્વ કરવા માટે જોઈએ છે ડુંગળી, લીલી ચટણી, આમલીની ચટણી અને તળેલા મરચા. ગાર્નિશિંગ માટે જોઈએ છે કોથમીર. દાળ પૂરી બનાવવાની રીત. સૌપ્રથમ દાળ બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં સમારેલા લીલા મરચા અને મીઠા લીમડાના પાન લઈ બાફેલી ચણાની દાળ ઉમેરી મિક્સ કરો. હવે એમાં હળદર અને મીઠું ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી 2-5 મિનિટ માટે થવા દો. હવે શાક બનાવવા માટે એક પેનમાં તેલ ગરમ કરી બાફેલા બટાકા લઈ તેમાં મીઠું, હળદર, લાલ મરચું અને ધાણા જીરું ઉમેરી મિક્સ કરી શાક તૈયાર કરી લો. હવે પૂરીની કણક લઈ તેમાંથી મોટી પૂરી વણી ગરમ તેલમાં તળી લો. હવે સર્વિંગ ડિશમાં સૌથી પહેલા દાળ લઈ તેની ઉપર બટાકાનું શાક મૂકી ઉપર ડુંગળી લઈ અને કોથમીરથી ગાર્નિશ કરી પૂરી લઈ લીલી ચટણી, આમલીની ચટણી અને તળેલા મરચા સાથે સર્વ કરો. તો તૈયાર છે દાળ પૂરી.